नमस्कार दर्शक मित्र, हूँ छू वाहिद मसद्दी और आप निहाड़ी रहा छो हम टीवी भरूच न्यूज। हवे निहाड़ीशुं आजना मुख्य समाचारो। अंकलेश्वरना कापद्रावाड़िया नजीक किशोरो पुरझट स्कूटर लईने हंकारता बीजे थांभला साथे तेओनुं स्कूटर अथड़ाता एक किशोरनो गंभीर इजाने पगले घटनास्थळे मौत निपजी हती, ज्यारे एक किशोरने गंभीर इजा पहोंची हती। અંકલેશ્વરમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। મોપેડ સવાર બે કિશોરોને અકસ્માત નડતા 13 વર્ષીય કિશોરનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર ઇજા પગલે 15 વર્ષીય કિશોરને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી। મળતી માહિતી મુજબ અંકલેશ્વરના કાપોદ્રા પાત્ય નજીક આવેલા શહજાદાન સોસાયટીમાં રહેતા 15 વર્ષીય દિવ્ય શુક્લા તેમજ સનફ્લાવર રેસિડેન્સીમાં રહેતો 13 વર્ષીય આયુષ યાદવ મોપેડ લઈને જતા હતા। તે દરમિયાન કાપોદ્રા પાટિયા પાસે આવેલા સાંઈ દર્શનથી સાંઈ શ્રદ્ધા સોસાયટી વચ્ચેના માર્ગ ઉપર વીજળીના થાંભલા સાથે તેઓનું મોપેડ ફટકાતા પાછળ બેઠેલા 13 વર્ષીય આયુષ યાદવનું ગંભીર ઇજાના પગલે મોત નિપજ્યું હતું, જ્યારે 15 વર્ષીય દિવ્ય શુક્લાને પણ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા અર્ધબેભાન અવસ્થામાં અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે અકસ્માત અંગે કિશોરનું મોત અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચના અલી વિસ્તારમાં પેટ્રોલ છાંટીને યુવકને સળગાવી દેવાની અને મારી નાખવાની ઘટનામાં આજે ચેતર વસાવાએ યુવાનની મુલાકાત લઈને તેને જરૂરી મદદ કરવાની ખાતરી આપી હતી। 19મી માર્ચના રોજ ભરૂચ શહેરના આલી વિસ્તારમાં આવેલ 21 વર્ષીય કિશન કાલુ વસાવા પોતાના ઘરમાં સૂઈ રહ્યો હતો, તે દરમિયાન બુકાની ધારી કિશને યુવાનના ઘરમાં પ્રવેશ કરી પેટ્રોલ ભરેલા રેલી મારી સળગતો દીવો નાખીને જીવતો સળગાવી દીધો હતો। આગની લપેટમાં આવેલા કિશન વસાવાને સ્થાનિક લોકોએ બચાવીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ ઘટના અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। હાલ યુવાનની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે, ત્યારે આજરોજ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ કિશન વસાવાની મુલાકાત લીધી હતી અને તેના ખબર અંતર પૂછ્યા હતા। યુવાનના પરિવારજનોને સાંત્વના આપી ચેતર વસાવાને તેના ગ્રુપ થકી મદદ કરવાની ખાતરી આપી હતી। સાથે હજી ગયેલા યુવાન જલ્દી સાજો થાય તેવા આશ્વાસન આપી જિલ્લામાં આદિવાસી સમાજના યુવાનો તેમજ વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે। ટાર્ગેટ કર્યા બાદ તેનું નિરાકરણ આવતું નથી। હુમલાની ઘટનાને 3 દિવસ સુધી ગયા ત્યારે આ ઘટનામાં યોગ્ય તપાસ માટે જવાબદાર તત્વો સામે કાર્યવાહીની માંગ તેમણે કરી નાખી હતી। આજે ભરૂચ ખાતે જે કિશનભાઈ વસાવા કરીને યુવાન હતો એના પર જીવલેણ હુમલો થયો અને એમનું 80% શરીર આજે જ્યારે બળીને ખાક થઈ ગયું છે ત્યારે એમની મુલાકાત માટે અમે હોસ્પિટલમાં આવ્યા હતા, એમને મળ્યા છે। હવે એમની સ્થિતિ સારી છે, આઈસીયુમાં છે, સાથે સાથે ડૉક્ટર સાહેબને પણ અમે મળ્યા છે। તેઓ પણ પૂરા પ્રયત્ન કરી રહ્યા છે, ટ્રીટમેન્ટ કરી રહ્યા છે, છતાં એ 45 થી 50 દિવસ સુધી અહીંયા રાખવા પડે એમ છે અને ખર્ચો પણ મોટો છે, ત્યારે અમે એમના પરિવારને સાંત્વના આપી છે અને સાથે સાથે અમારા અને અમારા ગ્રુપ થકી જે પણ આર્થિક મદદરૂપ જેટલું પણ થશે અમે બધા મદદ કરવાના છે અને કિશનભાઈ જલ્દી ને જલ્દી સારા થાય અમારા પ્રયત્નો રહેશે। તમે જોઈ શકો છો આ પહેલો બનાવ નથી, આવા કેટલાય બનાવો છે જેમાં આદિવાસી યુવાનોને આદિવાસી વિદ્યાર્થીઓને આવી જ રીતના ટાર્ગેટ કરવામાં આવે છે અને ટાર્ગેટ કર્યા બાદ એનું કોઈ નિરાકરણ નથી આવતું। આમના પર હુમલો થયો અને આજે આ 3જો દિવસ છે ત્યારે ખરેખર એની યોગ્ય તપાસ થાય, જે પણ એમના પર હુમલો કરનાર છે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કરીને આવા બનાવો આવનાર ભવિષ્યમાં ના બને એ બાબતે પણ અમે અહીંના તપાસ અધિકારી સાથે વાત કરીશું, એસપી સાથે વાત કરીશું અને એમને ન્યાય આપવાનું કામ કરીશું। ભરૂચની શ્રવણ ચોકડી નજીક બાઇક સ્લીપ થઈ જતા કંથારેના આશાસ્પદ યુવાનને ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું હતું। ભરૂચ શહેરના કંથારિયા માર્ગ પર આવેલી જિન્નત બંગલોઝ મારા 24 વર્ષીય સાહિલ સમીર ગરાસિયા શ્રવણ ચોકડી નજીક આવેલી ક્રોમા સેન્ટરમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતો ગત બપોરના ક્રોમા સેન્ટરમાં નોકરી પર આવ્યો હતો। રાત્રિના સેન્ટરમાંથી છૂટ્યા બાદ પોતાની મોટરસાઇકલ લઈને ઘરે જવા નીકળ્યો હતો। આ દરમિયાન એસપી પેટ્રોલ પંપ શ્રવણ ચોકડી પર પોતાની બાઇક સ્લીપ થઈ જતા રોડ પર આવેલા ડિવાઇડર સાથે ભટકાયો હતો, જો કે એટલી સ્પીડમાં હતી કે હેલ્મેટ પહેરેલ હતો તો પણ સાહિલને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું। ઘટનાની જાણ થતાં તેના પરિવારજનો સહિત મિત્ર મંડળ સ્થળ પર દોડી આવતા ઘટનાની જાણ ઝઘડા ગયેલા તેના પિતાને પણ કરવામાં આવી હતી। આ બનાવ અંગે ભરૂચ એ ડિવિઝન પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કર્યો છે।
આમોદ નગરપાલિકાના સત્તાધીશોના કૌભાંડ બહાર આવી રહ્યા છે ત્યારે હવે જાહેરાત વિના જ કર્મચારીની ભરતી કરતા વિપક્ષ આ મામલે તપાસની માંગ કરી છે। આમોદ નગરપાલિકા દ્વારા વિના જાહેરાતે કર્મચારીની ભરતી કરતા વિવાદ વિકર્યો હતો। આમોદ નગરપાલિકા દ્વારા વિના જાહેરાત કે જાહેર સૂચના વગર કર્મચારીની ભરતી કરતા વિપક્ષ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। આમોદ નગરપાલિકામાં હાલ ભૂગર્ભ ગટર યોજના માટે ઇલેક્ટ્રિશિયન કર્મચારીની ભરતી કરવા માટે તારીખ 1/12/2023 રોજ કારોબારી સમિતિની બેઠક બોલાવી હતી, જેમાં ઠરાવ નંબર 3 લખવામાં આવ્યું હતું કે ભૂગર્ભ ગટર યોજના માટે ખાસ એક કર્મચારીની તાત્કાલિક ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરવાની નોંધ કરવામાં આવી છે। પરંતુ નગરપાલિકાના કેટલાક રાજનેતાઓએ પોતાની વોર્ડ બેંક હજારો લાગતા વડકતાઓને ભૂગર્ભ ગટર યોજના માટે ઇલેક્ટ્રિશિયન કર્મચારીને બદલે આઈટીઆઈ ફિટર કરેલા કર્મચારીને વિના જાહેરાત કે વિના જાહેર સૂચનાએ કર્મચારીની ભરતી કરતા વિપક્ષ લાલધૂમ થઈ ગયું છે। મુખ્ય અધિકારીને બાબતે ધ્યાન દોરી કાયદેસર કાર્યવાહી કરવા રજૂઆત આમોદ નગરપાલિકાના વિપક્ષના સભ્ય મહેન્દ્ર દેસાઈએ કરી છે। 1/12/2023 રોજ આમોદ કારોબારી સમિતિની મિટિંગ હતી, તેમાં ઠરાવ નંબર 3 નગરપાલિકાના ભૂગર્ભ ગટર યોજના ના કર્મચારી લેવા બાબતની હતી। તેની માટે આ નગરપાલિકાના કર્મચારી જે લીધેલ છે તેની કોઈ દૈનિક પેપર કે કોઈ જાહેર નોટિસ બોર્ડ પર કોઈ જાહેરાત આપ્યા વિના લીધેલ છે, ડાયરેક્ટ ઠરાવ કરીને, અને ઠરાવની અંદર પર્ટિક્યુલર નામ જોગ ઠરાવ આ દિન સુધી થાય ના, પણ આ લોકોએ કર્મચારી લેવાની નિમણૂક તો સત્તા આપેલી હતી, પણ સત્તાના જોરે આ લોકોએ એક અરજી લઈ અને એમના અંગત જે માણસ હતો તેમના માણસને લઈ લીધેલ છે, અને એ બાબતે અગાઉ જે માણસ લીધેલ હતો તે પણ જે આમોદ નગરપાલિકાના કર્મચારી 2 મોટર ચાલુ કરવા જતા હતા, પણ આ સ્પેશિયલ જે માણસ જે લીધેલો છે તે પોતાના લાભ માટે લીધેલ છે, અને જે માણસ લીધેલ છે તે આઈટીઆઈ થયેલ છે। હવે આ મહેકમની અંદર કેડર જે બતાવેલી છે ભૂગર્ભ ગટર યોજનાની તે ખરેખર ઇલેક્ટ્રિશિયન માણસ જોવે, કારણ કે ત્યાં 10 HP ને 7 HPની મોટર આવેલી છે ને પેનલ બોર્ડ આવેલી છે। હવે ફિટર માણસ ને ઇલેક્ટ્રિશિયન માણસનો કોઈ ડિફરન્સ નહીં, ફિટરનું સર્ટિફિકેટ આપીને આ માણસે લીધેલ તે બાબતે અમે કાલે ચીફ ઓફિસરને લેખિત આપેલ છે। ચીફ ઓફિસરે એવું કીધું કે આગળની કાર્યવાહી કરીશ, તમે લેખિત આપો એટલે પગાર મળેલ છે કે નહીં મળેલ એ ખબર નથી, પણ પગાર બિલ બનાવેલ એટલે કાલે અમે લેખિત આપેલ હતી। ભરૂચના નંદેલાવાડ નજીક આવેલી ગુસા સોસાયટીમાં તસ્કરે બંધ મકાનને નિશાન બનાવીને હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા, તેઓની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બની પોલીસના ડર વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેના સીસીટીવી ફૂટેજ અવારનવાર સામે આવી રહ્યા છે। ત્યારે શહેરમાં ખુલ્લેઆમ ફરતા તસ્કરોના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે। થોડા દિવસ પહેલા નેશનલ હાઈવે નંબર 40 નજીક આવેલા વડલા ગામમાં ચોરીની ઇકો વાન લઈને 4-5 તસ્કરો આખા ગામમાં રેકી કરી હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા, ત્યારે મંગળવારે રાત્રે નંદેવાડ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી ભૂસા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં ભૂસા સોસાયટી નંબર 36 રહેતા માલિક ચૈતાલી પંડ્યાએ તેના મકાનના ઉપરનો ભાગ અન્યને ભાડે આપ્યો હતો અને મકાન માલિક નીચે ભાગ રહે છે। ત્યારે મકાનના ઉપરના ભાગે ભાડેથી રહેતા ભાડૂત હોળીનો તહેવાર હોવાથી વતનમાં ગયા હતા, ત્યારે બંધ મકાન હતું। આ દરમિયાન મકાનમાં રહેતા ભાડૂતની ગેરહાજરીનો લાભ લઈ તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું, જેમાં તસ્કરો મકાનમાંથી સોના ચાંદીને દાગીના રોકડા રકમ ઉઠાવી ગયા હતા। અંગેની જાણ મકાન માલિકે ભાડૂતને કરતા તેઓ દોડી આવી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી। જો કે તસ્કરોની સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં એક પછી એક સોસાયટીઓમાં ભાગતા નજરે પડી રહ્યા છે, ત્યારે વિસ્તારમાં કડક પેટ્રોલિંગની અંકલેશ્વરમાં ગત 23 જાન્યુઆરીના રોજ મીતા એપાર્ટમેન્ટમાંથી શાળાના વાક્ય બનેવીના અપહરણની ઘટનામાં અગાઉ 4 આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે। ગત તારીખ 23 જાન્યુઆરીના રોજ અંકલેશ્વરમાં એક બનાવ સામે આવ્યો હતો, જેમાં અંકલેશ્વરમાં શાળાના વાક્ય બનેવીનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી હતી। મૂળ અમદાવાદના કારોલીના વતની અને હાલમાં અંકલેશ્વર રેલવે ગોદીના સામે આવેલ મીતા એપાર્ટમેન્ટ ખાતે રહેતા ઇમરાન દિલાવર મુલતાનીનો મોટો ભાઈ ફિરોઝ 5-1 વર્ષથી દુબઈ ખાતે તેના પરિવાર સાથે રહે છે। તેમની બેન નસીમ તેમજ બનેવી અમિત મનુભાઈ મુલતાની સુરેન્દ્રનગરના લીમડી ખાતે રહે છે, ત્યારે છેલ્લા કેટલાક સમયથી ફિરોઝ તેમજ તેમનો બનેવી મળીને ક્રિપ્ટો કરન્સીનો ધંધો કરતા હતા। દરમિયાન છેલ્લા 1-1 મહિનાથી તેમના બેન અને બનેવી બાળકો સાથે મહેમાન બનીને અંકલેશ્વરમાં રહેવા આવ્યા હતા। તે અરસામાં જ તેઓ ઘરે હાજર હતા, ત્યારે મધરાત્રિએ તેમના ઘરનો દરવાજો કોઈકે ખખડાવ્યો હતો, જે અરસામાં તેઓ
बहार आवता तेमना ज समाजना आसिफ मुल्तानी मुन्ना सिपाही सहित 5-6 शख्सो त्यां आव्या हता अने क्रिप्टोकरंसी मां रोकाण करावेल पैसा परत मांग्या हता। जे मामले अमितभाईए तेमनी कोई संडोवणी न होवानुं अने फिरोज पासे जईने पैसा मांगवा माटे कहेता ज मोहसिन तेमज मुन्नाभाईए तेमने पकड़ी पाड़ी पोतानी कारमां बेसाड़ी त्यांथी लई गया हता। ज्यारे अन्य 4 जणा तेमनी बीजी कारमां बेसवा जवा लागता ज इमरान मुल्तानी तेमज तेमना परिवारजनोए चारोने लूकी लीधा हता। जे अरसामां पोलीसने जाण कराता पोलीसे चारे आरोपीओनी धरपकड करी हती अने सुरेन्द्रनगर राजकोट तेमज अमदावादना आरोपीओ सामे अपहरण संदर्भे गुनो दाखल कर्यो हतो। जेमां पोलीसे अगाउ 4 आरोपीने झड़पी पाड्या बाद आ मामलामां वधु एक वोन्टेड आरोपी मोहसिन उर्फे कुमार रशीद रहीम मुल्तानीने झड़पी पाड्यो हतो। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના મદ્રેસા પાછળ કેટલાક કેમિકલ નિકાલ કરતા માફિયાઓ દ્વારા કેમિકલ નિકાલ કરતા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે નમૂના લઈ તપાસનો દોર શરૂ કર્યો છે। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ પાછળ આવેલા મદ્રેસાની પાછળ કેટલાક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ઠાલવી દેવામાં આવ્યો છે। બનાવની જાણ થતા જ ગામના સામાજિક આગેવાન નિનોજભાઈ દ્વારા દોડી ગયા હતા અને તેઓ દ્વારા આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અંકલેશ્વર તેમજ પાનોલી જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે પાનોલી અંકલેશ્વરની જીઆઈડીસીની કેટલીક નામાંકિત કંપનીઓ દ્વારા ભંગારીઓના કેમિકલ નિકાલ માટે આપી દેવામાં આવે છે, જેમાં કેમિકલયુક્ત થેલીઓનું ધોવાણ આમલાખાડીના રપર થતું હોય છે। એટલું જ નહીં પણ કેમિકલ વેસ્ટનો નિકાલ જે તે અવારું જગ્યા ઉપર કરવામાં આવતો હોય છે ત્યાં હવે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામના મદ્રેસાની પાછળ કેટલાક લોકો દ્વારા કેમિકલમાંથી વેસ્ટ લાવી તેને ઠાલવવામાં આવ્યું હતું અને તે આમલાખાડી તરફ વહેતું હોવાની જાણ થતાં જ સામાજિક આગેવાન નિનોજભાઈ ભૈયા દોડી આવ્યા હતા। તેમણે તાત્કાલિક ધોરણે આ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને પાનોલી પોલીસને જાણ કરતા તેઓએ આવી નમૂના લઈને હવે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી। હું યુનુસ ભૈયા ખરોડનો રહીશ છું। આજરોજ સવારે મને 11 વાગ્યે એવી ખબર મળી હતી કે ખરોડ જે મદ્રેસો છે બાકરો રોડ ઉપર, એ રોડ ઉપર જે મદ્રેસો આવેલ છે મદ્રેસાના પાછળના ભાગે કેમિકલ ઠાલવેલ છે, કેમિકલ વેસ્ટ ઠાલવેલ છે, જેને લઈને હું અહીં જગ્યા પર આવી તપાસ કરી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી આરો સાહેબને જાણ કરેલ હતી, પોલીસ વિભાગને પણ જાણ કરેલી હતી। તેઓ અહીંયા સ્થળ પર આવી અને જીપીસીબી આવી અને સેમ્પલિંગ કરેલ છે અને તે લોકો સેમ્પલ કરીને લઈ ગયેલ છે। હવે આ ખરોડ જે છે એ વર્ષોથી કેમિકલ વેસ્ટ નાખવા માટે પંકાયેલું છે। અત્યારના સંજોગોમાં પરિસ્થિતિ છેલ્લા વર્ષ દિવસથી ફરિયાદ એવી મળી રહી છે કે પાનોલી જીઆઈડીસીની કંપનીઓમાંથી જે કંપનીઓ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણના બોર્ડના નિયમોને ફોલો કરતા નથી, તે લોકોની કંપનીઓમાંથી નીકળતા વેસ્ટ ગેરકાયદેસર રીતે તેઓના રોકેલા ટપોળીઓ મારફતે ગેરકાયદેસર રીતે નિકાલ કરાવે છે અને જેઓ આ વેસ્ટ ઉઠાવે છે તેઓ ખાડી આમલાખાડી જે અમારા ગામમાં આવેલ છે એ આમલાખાડી રીતસર ઘણા વર્ષોથી પ્રદૂષિત છે અને આ કેમિકલ વેસ્ટના જે ટેન્કરો છે એ ટેન્કરો પણ ખાલી કરવામાં આવે છે, પ્લાસ્ટિક વેસ્ટનો કચરો ખાલી કરવામાં આવે છે અને આવા કેમિકલ હેઝાર્ડસ વેસ્ટ એ પણ ખાલી કરવામાં આવે છે। ખાડીમાં જોઈએ તો ખાડીનો પટ્ટો ઘણો લાંબો છે, એ આમલા ખાડી કહેવાય છે, એ પટ્ટા સુધી પહોંચવું મુશ્કેલ છે, એની તપાસ વહીવટીતંત્ર કરે એવી મારી માંગણી છે। પરંતુ સ્પોટ ઉપર આજની તારીખે હું જ્યાં ઊભો છું ત્યાં આ વેસ્ટ આજે મળી આવેલ છે અને પોલીસ એની તપાસ કરી રહી છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પર એની તપાસ કરી રહ્યું છે। આ વેસ્ટનો નિકાલ ગેરકાયદેસર રીતે નહીં થાય તે માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે મારી માંગણી છે કે તેઓ મોનિટરિંગ કરે, પોલીસ ડિપાર્ટમેન્ટ મોનિટરિંગ કરે અને આવા તત્વોને પકડી અને એ લોકો સામે સભર કાર્યવાહી કરે એ જરૂરી છે।
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે જુગાર રમતા ચાર જુગારીયાઓને એલસીબી પોલીસે ઝડપી લઈને હજારો રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો। અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં આવેલા સંજાલી ગામના તળાવ ફળિયા પર આવેલા નર્સરીમાં ખુલ્લામાં જુગાર રમતા ચાર આરોપીને ઝડપી લઈને એલસીબી પોલીસે 46,450 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે। મળતી માહિતી મુજબ એલસીબીના ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સંજાલી ગામના તળાવ ફળિયા પર આવેલ નર્સરીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક માણસો ભેગા થઈ પત્તા પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી માહિતી મળતા જ સંજાલી ગામના તળાવ ફળિયા પાસે આવેલા નર્સરીમાં રેડ કરી હતી। ત્યાં કેસરી સિદ્ધુ, સુખત પાંડે, ભરત પાછિયા વસાવા, મનોજ ભગવાન પટેલ અને સતીશ ભીગા વસાવાને પોલીસે ઝડપી લીધા હતા। પોલીસે તેઓને અંગ ઝડપીને દાવ પર લાગેલા 11,450 વગેરે મળી કુલ 46,450નો મુદ્દા માલ કબજે કરી તેઓ સામે પાનોલી પોલીસ મથકમાં જુગાર ધારાની મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો। નેત્રંગ તાલુકાના લાલ મોટડી નજીક કન્ટેનર ચાલકે બાઇક સવારને અડફેટ લઈ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા તેને સાગબારાના ધનસરા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો। નેત્રંગ તાલુકા પોલીસ મથકના લાલ મોટર વિસ્તારમાં પ્રવીણપુરના વસાવા રહેવાસી 23 ચંદ્રવાણી યામાહા મોટરસાયકલ લઈને સવારના સમયે પસાર થઈ રહ્યો હતો। તે સમય દરમિયાન પૂર ઝડપે આવતા કન્ટેનરના ચાલકે તેઓને ટક્કર મારતા હાથ પગ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। કન્ટેનર ચાલક એકલતાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો, પરંતુ સ્થાનિક રહીશો નેત્રંગ પોલીસના પોલીસ અધિકારી PSRN ગોહિલને જાણ કરતા ફરાર ટેન્કર ચાલકની ધરપકડ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી કન્ટેનર ચાલકને ગણતરીના સમયમાં જ પકડી જેલ ભેગો કર્યો હતો। ચંદ્રવાણા ગામના યુવાનો કરુણ અકસ્માત પગલે મોત નિવેદતા પરિવારજનો ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે। નેત્રંગની કુમારશાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। નેત્રંગમાં આવેલી ગાંધી બજાર શાળામાં આવેલી પ્રાથમિક કુમાર શાળા ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓનું વેચાણ કરવામાં આવે છે, સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આયોજન કરાયું હતું। આનંદ મેળામાં બાળકોમાં સર્જનાત્મક શક્તિ વિકાસ થાય તે માટે ભવિષ્યમાં વેપાર કરવાની તથા નફો નુકસાનની સમજ કેળવાય વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે હેતુસર આનંદ મેળાનું આયોજન કરાયું હતું। આનંદ મેળામાં ગ્રામજનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। આનંદ મેળામાં જોતા ટાઉનનું ખાના પીણાનું બજાર યાદ આવે છે તેવું ખૂબ જ સુંદર આયોજન શિક્ષણ એક સરાહનીય પગલું કહેવાયું હતું। આનંદ મેળામાં ખાણા પીણાની 26 જેટલા સ્ટોલ, રમત ગમતના સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ આ મેળામાં ખાસ આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું। બાળકો તથા ગામના લોકોએ બહોળા પ્રમાણમાં હાજરી આપી આનંદ ઉત્સવ ઉજવ્યો હતો। આમ પ્રાથમિક કુમારશાળા નેત્રંગ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ પ્રાથમિક કુમાર શાળા નેત્રંગ તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં SMC અધ્યક્ષના હસ્તે આનંદ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ગ્રામજનો, વાલીજનો તેમજ બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો અને શરૂઆત કરવામાં આવી। રાજપાડી નજીક દોલેખામ ગામમાં ઘરમાં જ પોલીસે રેડ કરીને બુટલેગરને ઝડપી લીધો હતો, હજારો રૂપિયાનો વિદેશી દારૂ કબજે કર્યો હતો। ઝઘડિયા તાલુકાના રાજપડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCB પોલીસને મળેલી બાતમીના આધારે ધોલી ગામનો આશા ગેલા વસાવાના ઘરે ધોલેખામ ગામના આકાશ બાલુ વસાવાએ ભારતીય બનાવતો વિદેશી દારૂ ઉતારેલ છે તે બાતમી મળતા જ રાજપડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધોલી ગામ ખાતે રહેતો આશીષ ગેલા વસાવાના ઘરે શોધખોળ કરતા તેના ઘરના ખૂણામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ 328 નંગ બોટલ કિંમત 32,800 તેમજ બે મોટરસાયકલ મળી 42,800નો મુદ્દા માલ કબજે કરી આકાશ બાલુ વસાવા રહેવાસી ધોલેખામ મંદિર ફળિયું તાલુકા નેત્રંગ જિલ્લો ભરૂચ તથા રણજીત ભરત વસાવા રહેવાસી ધોલેખામ વિશાલ ફળિયું તેમણે ઝડપી પાડી અને બે આરોપી વિશાલ તુલસી વસાવા રહેવાસી કામલી ડેડિયાપાડા, આશીષ ગેલા વસાવા રહેવાસી ધોલેખામ નેત્રંગ નાઓને વોન્ટેડ જાહેર કર્યા છે। અંકલેશ્વરનો કુખ્યાત બુટલેગર અને અંકલેશ્વરના બી ડિવિઝન પોલીસ મથકના દારૂના ગુનામાં નાસ્તા ભરતા આરોપીને પોલીસે ઝડપી લીધો હતો। ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો હતો। ગત તારીખ 10 માર્ચના રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે રાજપીપળા ચોકડી સ્થિત પટેલ નગરના દાજી કોમ્પ્લેક્સમાં રહેતા બુટલેગર પ્રકાશ ઉર્ફે માસ્ટર લાજરસા વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 9 નંગ બોટલો મળી કુલ 4,000થી વધુનો મુદ્દામાલ સાથે બુટલેગર પ્રકાશ વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનારા ઇમરાન ઉર્ફે મરગી લાવર દીવાનના નામની સંડોવણી બહાર આવતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો। તે દરમિયાન ભરૂચ LCB પોલીસે કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરગી દિલાવર દીવાનને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો। અત્ર ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ કુખ્યાત બુટલેગર અનેક પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ હોવાનું પણ સામે આવ્યું છે। ભરૂચના નાડિયા બજાર વિસ્તારમાં કુખ્યાત બુટલેગરના દારૂ રિક્ષામાં લઈને આવતા રિક્ષા ચાલક અને તેના સાથીને પોલીસે ઝડપી લીધો હતો।
भरूच लोकल क्राइम ब्रांच पोलिस द्वारा पेट्रोलिंग में था ते दरमियान पीएसआई डीए टूवर ने मड़ेली बातमी आधार रात्रि दरमियान बुटलेगर राहुल कायसे तेना मड़तिया मार्फते ऑटो रिक्शा में विदेशी दारू मंगावे जेनी एलसीबी ने टीम ने मळती माहिती मुजब बीबीसी सर्कल चौकड़ी नजीक तपास करता रिक्शा माथी बे इसमो मळी आव्या हता अने तेमने पूछपरछ करता तेओए आ जत्थो राहुल कायसे मंगाव्यो होवानुं कह्युं हतुं। पोलीसे रिक्शा कब्जे करी हती अने राहुल कायस ने वोन्टेड जाहिर कर्यो हतो। ज्यारे पोलीसे विदेशी दारूनी बॉटल 120 नंग किंमत 43,300 ऑटो रिक्शा 40,000 मोबाइल कुल मळी 86,700 नो मुद्दामाल साथे रिक्शा चालक मुश्ताक करीम मंसूरी रहेवासी भीमनाथ महादेव मंदिर दांडिया बजार तथा संजय गणपत राठौड़ रहेवासी जलाराम मंदिर ने झड़पी लीधो हतो। ज्यारे राहुल कायस ने वोन्टेड जाहिर कर्यो हतो। आ बनाव संदर्भे शहरी डिविजन पोलीस स्टेशन मकुनो दाखल थयो छे। નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે વૈષ્ણવ મહિલાઓ દ્વારા લઠમાર હોળી રસિયા રમવામાં આવે છે। રાજપીપળામાં વૈષ્ણવ મહિલાઓમાં લઠમાર હોળી અને રસિયા રમવાની ખૂબ જ ધૂમ મચી છે। વ્રજમાં ગોપીઓ કૃષ્ણ સાથે રાસ રમતા હોય તેમ અબીલ ગુલાલ અને પુષ્પ વડે મોટી સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ હોળી પૂર્વે એક મહિના પૂર્વે રસિયા રમી કૃષ્ણ ભક્તિ કરે છે। મોટી સંખ્યામાં મહિલાઓ રાજપીપળા શ્રીનાથ મંદિર અને શેરીઓમાં પુષ્પ ઉડાવી હોળી રમી કૃષ્ણ ભક્તિમયનો માહોલ બનાવી રહી છે। વર્ષોથી જે ગામોમાં શ્રીનાથજીની હવેલી હોય છે તે ગામમાં આ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। રાજપીપળામાં શ્રીનાથજી મંદિરના કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની વૈષ્ણવ સમાજની મહિલાઓ હોળી પૂર્વે રસિયાઓનો ઉત્સવ એક મહિના સુધી ઉજવે છે। નગરમાં પણ વિવિધ વૈષ્ણવ મહિલાઓ મંડળો આ હોળી રસિયા રમે છે। લઠમાર હોળી રમી કૃષ્ણ ભક્તિ કહે છે। આ હોળી રસિયાઓનો ઉજવી મહિલાઓ એકબીજાને રંગો ફૂલોથી સ્વાગત કરી ભગવાન કૃષ્ણના ગીતો ગાઈ નાચ ગાન કરે છે। હોળી પૂર્વે હોળી રસિયાની ધૂમ ઉજવણી રાજપીપળામાં જોવા મળી છે। મહિલાઓ કૃષ્ણ રાધાનો વેશ ધારણ કરી લઠમાર હોળી રમી રહ્યા છે। કહેવાય છે કે વૃંદામાં જેમ પરંપરાગત હોળીનો ઉત્સવ 40 દિવસ પહેલાથી ઉજવાય છે તે જ પ્રથાથી નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે। આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં લઠ્ઠ હોળી ઉજવવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। આ અંગેની વિગત તાબેન ગાંધી એ કરી હતી। આ સાથે અમે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।